નમસ્કાર, હું છું ગોપી ભાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ક્ષત્રિયોનો વિવાદ હવે વધતો જઈ રહ્યો છે. આજે જામ સાહેબને જામનગરથી એક લેટર પણ લખ્યો છે. ગઈકાલે જે જામ સાહેબ ક્યાંક લોકશાહીમાં સજા આપવાની અલગ રીત રીત સમજાવતા હતા, તેવામાં આજે માફી માટેની વાત કરી છે. અને સાથે સાથે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવી રહ્યા છે ગુજરાતમાં. તેઓ પોતાની રેલી કરવાના છે અને રાજકોટમાં આ રેલી થશે. આ બધા જ વિષય ઉપર આપણી સાથે વાતચીત કરવા માટે અત્યારે જોડાઈ ગયા છે જગદીશ મહેતા સર. સર નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર સર. પહેલો તો પ્રશ્ન એ જ છે કે હવે પ્રધાનમંત્રી નું રાજકોટ આવવાનું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. શું લાગે છે, ક્ષત્રિયો માની જશે કે પછી પ્રધાનમંત્રી આવશે ને એમનું ઇન્ટરફિયર થશે ને ક્ષત્રિયો માનશે, કે શું થશે, શું લાગી રહ્યું છે આપને? બેન, ક્ષત્રિય સંકલન સમિતિ સાથેની અમારા એના સૂત્રો સાથે અમે જે લોકો સંપર્કમાં છે એની જે બે ચાર હવે માગણી રહી છે, સિમ્પલી છે, એટલી બધી હાર્ડ એન્ડ કોર નથી. એ માગણીને જો સરકાર કમસે કમ ઝીલવા માગે અને નરેન્દ્ર મોદી સ્વયં એની સાથે એક વખત કા બેઠક કરી લે તો આ આખે આખો પ્રશ્ન સોલ્વ થઈ જવાની તૈયારીમાં છે. કમનસીબે પેલા ક્ષત્રિય સમાજ નહોતો માનતો, એમ અત્યારે કાં તો સરકાર અને ક્ષત્રિય સમાજ બંને વચ્ચેનો સેતુ નથી, સંવાદ સેતુ જે હોવો જોઈએ એ નથી. એ પ્રસ્થાપિત કરવાની અમે પણ એક મીડિયા તરીકે કોશિશ તો કરી જ છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના કેટલાક સૂત્રો છે એને કીધું છે કે ભાઈ અમુક બાબતો અમને મળી છે વિગત, અને તમે જો સરકારને તમે કહો તો અમે તમને ખુલ્લે આમ કહી દઈએ શું શું એની માહિતી છે, શું એની અપેક્ષા છે. અને જો એ અપેક્ષાને અનુરૂપ તમે એની સાથે ખાલી સંવાદનો સેતુ બાંધશો, આશ્વાસનની વાત કરશો અને લાગણી ભરી વાત કરશો તો આ પ્રશ્ન હલ થઈ જાય એમ છે. કારણ એવું છે કે જે કંઈ રોષ આજથી અમુક દિવસ પહેલા હતો, છેલ્લા બે દિવસમાં એ રોષ સાવ શાંત થવા તરફ છે. અત્યારે ખાલી ઉત્તેજના એટલા પૂરતી છે કે 16-18 તારીખે અથવા તો ટૂંકમાં રવિવારે, આવતા રવિવારે રાજકોટની થી 18 કિલોમીટર દૂર રતનપર નામનું ગામ છે, ત્યાં ક્ષત્રિયોનું મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે. કહેવાય છે કે એ સંમેલનમાં રવિવારના સંમેલન 16-18 તરીકે, હા, રવિવારના સંમેલનમાં એનું એમ કહેવાનું છે કે લાખો ક્ષત્રિયો ઉમટી પડશે. આ સંમેલનની એક બીજી ખાસિયત પણ થોડીક એ છે કે એ સંમેલનમાં એક પણ પ્રકારની જે રાજકીય છાપ ધરાવતા હોય એવા કોઈ વ્યક્તિને મંચ ઉપર આવવા દેવામાં આવશે નહીં. એટલે કે બિલકુલ 100% એ રાજકીય નહીં પણ સામાજિક સંગઠનનું એ મહાસંમેલન થશે. સંમેલનનું નામ આપવામાં આવ્યું છે અસ્મિતા સંમેલન. હવે અસ્મિતા સંમેલન પણ આની અગાઉ બધા થયા એના જેવું નથી. અગાઉ થયા એ મારી નાખો કાપી નાખો એવું થયેલું, જેને પ્રાથમિક સ્ટેજ હતું. હવે બધાય એટલે કે ક્ષત્રિય સમાજના મોઢેરાઓ અને ભારતીય જનતા પાર્ટીના પણ અગ્રણીઓ આ બધાએ જે બે પાંચ વખત ત્રુટક પણ જે મહામંથન કર્યું એમાં કેટલોક સાર નીકળ્યો છે. અને એ સાર એવો છે કે હવે જો એ સાર પૂરતું, એટલે કે બે ચાર માગણીઓ ક્ષત્રિય સમાજની છે, ભારતીય જનતા પાર્ટીની પણ એક જ માગણી હોઈ શકે કે ભાઈ પુરુષોત્તમભાઈ રૂપાલાને બદલાવ્યા વગરનું તમે કયો જ શું થઈ શકે, તો એમાં અમે લોકો એગ્રી છીએ. પણ જોકે આવું હજી ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય સમાજને કીધું નથી, એ એટલું જ કહે છે કે ભાઈ અમે માફી માગી લીધી એમ એટલું જ કર્યું છે. પરંતુ ખરા અર્થમાં એણે ક્ષત્રિય સમાજને એમ કહેવાની જરૂર છે કે ભાઈ ડાયલોગ ડિલિવરી ચાલુ રાખો, તમે તમારી માગણી કયો તો અમે અમારાથી બનતું બધું કરવા તૈયાર છીએ, તમે કંઈ કોક નથી. પરંતુ હું માનું છું, કારણ કે મેં જે સંકલન સમિતિના સૂત્રો સાથે વાત કરી છે એમાં મને એમ લાગે છે કે સરકાર સાથેનો અત્યારનો એનો સેતુ તૂટી ગયો છે અથવા તો જળવાયેલો નથી. એટલે આ વાતની આપણને ખ્યાલ આવ્યો બેન, કારણ કે ઘણા સમયથી હું આને કવરેજ કરી રહ્યો છું, આ એપિસોડને કે આ ઘટનાક્રમને, એટલે મને તાના બાનાની બધી ખબર છે બંને તરફના. એટલે એ વાતને મેં ભારતીય જનતા પાર્ટીના જે કોઈ સૂત્રો અત્યારે ત્યાં પહોંચાડી શકે એમ હોય વાત ગાંધીનગરથી દિલ્હી સુધી, એને કાને વાત મેં નાખી છે કે ભાઈ આ બે ચાર પાંચ માહિતીઓ મારી પાસે છે,
તમે કયો તો હું શેર કરું અને અહીંથી આ સમાજના અગ્રણીઓ છે એની સાથે તમે કોઓર્ડિનેશન કરીને વાત પૂરી કરો. તો સંભવ છે કે જો તમે આ કરશો તો રવિવારનું સંમેલન જે આર પારનું કે શંખનાદનું કે યુદ્ધના જય ઘોષનું કે વગેરેનું જે અત્યારે કહેવામાં આવી રહ્યું છે એ સંભવ છે કે ક્ષમાપના પર્વની જેમ પણ એમાંય પલટાઈ શકે અને ઘીના ઠામમાં ઘી પડે. તો એ બંને પક્ષે સારું છે, ભારતીય જનતા પાર્ટી પક્ષે પણ અને ક્ષત્રિય સમાજ પ્રત્યે પણ. કારણ કે ક્ષત્રિય સમાજે પણ જો એક વખત વટે વાત ચડી ગઈ તો હવે જેમ એણે કીધું છે, ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના વડાઓ જેમ વિચારી રહ્યા છે કે આમાં કોઈ રાજકીય લોકો આવશે નહીં, એટલે કે કોઈ પણ નહીં, કોંગ્રેસના લોકો પણ આનો કોઈ હિસાબે આ મંચનો ઉપયોગ કરી નહીં શકે, ઇતર પક્ષના લોકો ઉપયોગ નહીં કરી શકે, અને કરણી સેનાના પણ કેટલાય જૂથો છે, કરણી સેના એ બી સી ડી એવું હોય એવું લાગે છે. કારણ કે એણે એમ કીધું કે અમે કઈ કરણી સેનાને માનીએ છીએ, જે વીરભદ્રસિંહજીના નેતૃત્વ હેઠળની છે તે વીરભદ્રસિંહ સિવાયના જે કોઈ કરણી સેનાના કર્ણધાર હોય એને અમારે કાંઈ એની અરે લેવા દેવા નહીં, અથવા તો અમે એની સાથે આમ નથી. તો આપણે તો બધા જે કરણી સેનાને ઓળખીએ છીએ છે ને, રાજ શેખાવતવાળી કરણી સેનાને ઓળખીએ છીએ. આપણે જે બાકી ક્ષત્રિય સમાજના જે સંગઠનને ઓળખીએ, કોને ઓળખીએ છીએ, શેરસિંહ રાણાના સંગઠનને ઓળખીએ છીએ. તો હવે એ બધું જ એક કોર રહી ગયું અને કેવળ ને કેવળ વીરભદ્રસિંહની કરણી સેના જે છે જે ક્ષત્રિયોની જ બનેલી છે, એમ કે અમે એને જ એલાવ કરીશું ને એ પણ ત્યાં અમારા ઓડિયન્સ તરીકે આવે એના જેવું. તો સવાલ તો એ કાયદેસર થઈ ગયું કે હવે નિરક્ષીર આપણે ઘણા દિવસથી બેન ચર્ચા કરીએ છીએ કે જેમ ફટકડી પાણીમાં નાખો અને ગંદકી નીચે બેસીને પાણી શુદ્ધ થાય, એમ એક આ પરિસ્થિતિ જે છે થોડીક ધૂંધળી હતી એમાંથી કમસે કમ ટ્રાન્સપરન્ટ થવા લાગી છે. હવે આ સંમેલન તો જાહેરાત થઈ ગઈ, સંમેલન થવાનું પણ છે અને બધી પ્રકારના ભાષણો જે અત્યાર સુધી આપણે સાંભળતા આવ્યા એ થવાના છે, પરંતુ હજી એને બે ચાર દિવસની વાર છે. તો જો ભારતીય જનતા પાર્ટીના કોઈ દિગ્ગજ નેતા આપણો સંપર્ક કરે તો આ લોકોની જે વાત એના મનમાં પડી છે, કારણ કે એના કહેવા અનુસાર આપણે એમાં કોઈ કરતાં કોઈ મોટો ભા થવાની સવાલ નથી આવતો, પણ બેન જ્યારે બે વસ્તુ તમે જાણતા હો તો કોકનું ભલું થતું હોય તો સમાજ જે સમજે તે, પણ ભલું થતું હોય તો કહેવામાં કંઈ વાંધો નહીં, મીડિયાની આ ભૂમિકા હોય છે સામાન્ય રીતે. એટલે જો આ લોકો એમ ભારતીય જનતા પાર્ટીનો કોઈ શીર્ષ નેતૃત્વ આપણો સંપર્ક કરે ને એમ કે ભાઈ શું પરિસ્થિતિ છે, કઈ રીતે તાડું પડી શકે એમ છે, તો આપણે એને 1 2 3 4 કહી શકાય એમ છે અને એના ઉપર ભારતીય જનતા પાર્ટી કામ કરે તો ક્ષત્રિય સમાજની જે માંગણી પૂરી થઈ જાય તો કઈ પ્રોબ્લેમ થાય નહીં, અન્યથા ડખે ચડશે વાતાવરણ. એમાં કેટલાય નવિંડિયા જે છે એની પણ એને સહન કરવું પડશે અને આખું વાતાવરણ કલુષિત થઈ જશે. હવે વાત આપને કહું એવું શું કામ થશે, ગઈકાલે રાજકોટના રાજવી ઘરાનાના માંધાતા શ્રી મનોહરસિંહ જાડેજા તેઓ શ્રીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને આમ જુઓ તો વાત એવી જ કરી જે ભારતીય જનતા પાર્ટીની વાત હોય અથવા તો એને ગમતી હોય એવી. હાલાકી માંધાતા સિંહે એમ જ કીધું કે હું એક ક્ષત્રિય રાજવી ઘરાનાના વ્યક્તિ તરીકે આ વાત મૂકી રહ્યો છું, કારણ કે મંચ ઉપર કોઈ ભારતીય પાર્ટીના કોઈ નેતા નહોતા કે કોઈ બેનર નહોતું કે કોઈ સ્ટીકર નહોતું કે કોઈ ચિહ્ન નહોતું, કેવળ ને કેવળ રાજવી ઘરાનાના પરિવાર તરીકે માંધાતા સિંહે બધી વાત કરી કે તમે આને ક્ષમા બક્ષી દો. તો એના વિશે પણ સમાજમાં ઉલટસુલટ વાતો બધી સોશિયલ મીડિયા થ્રુ આપણે જાણી, કેટલાક લોકો એને એમ કે છે આ તો ભાજપની જૂની કેસેટ છે, આમાં કઈ વાતમાં માન નથી વગેરે વગેરે. પરંતુ આજે જે વાત થઈ એ વાત પહેલા થોડાક ઉછલી હતી, શું જામનગરના જામ સાહેબનો પત્ર બહાર આવ્યો. જામ સાહેબના પત્રમાં તો સ્પષ્ટપણે પહેલા એવો પત્ર બહાર આવ્યો કે બધા જ ક્ષત્રિયો એ ભેગા થઈ અને આ રૂપાલા અથવા તો રૂપાલા જેવા તત્વોનો સામનો કરવો જોઈએ, એને હરાવવા જોઈએ. હવે જામનગરના રાજા જે વાત કરે, જામનગરના રાજવી ઘરાના શત્રુલ્યસિંહજી કે સમથિંગ દિલીપસિંહજી કે નામ છે ભૂલી ગયો હું, કહો અત્યારે કહો મારી પાસે છે વિગતમાં, ટૂંકમાં એ રાજવીએ જે વાત કરી તો એ રાજવી અત્યંત આદરપાત્ર વ્યક્તિત્વ છે અને ક્ષાત્ર સમાજ જેટલો છે સૌરાષ્ટ્રને લાગે વળગે છે. આમ તો એની બધી જ એની પહોંચ હશે, પ્રતિભા હશે આપણને ખબર નથી, પણ એટલીસ્ટ સૌરાષ્ટ્રને લાગે વળગે ત્યાં સુધી તો તેઓ શ્રીની વાત ભાગ્યે જ કોઈ અવગણે, એટલી પીઢ પાકટ વ્યક્તિ છે. તો એણે આવી જ્યારે વાત કરી ત્યારે
મીડિયા માણસો તરીકે પણ અને બીજા જે લોકો બધું જાણે છે એ લોકોએ શોકિંગ જેને કહી શકાય એવો આંચકો અનુભવ્યો હતો. આંચકો એટલા માટે કે એક સમયે બધાને ખબર છે કે આ જે રાજવી ઘરાનું છે જામનગરના, એને તો નરેન્દ્ર મોદી સાથે બિલકુલ ઘરેલુ જેવા વ્યવહાર છે, ગાઢ સંબંધ છે. નરેન્દ્ર મોદી જ્યારે જ્યારે પણ જામનગર આવે અને એને જો એવો અવસર મળે તો અચૂકે અચૂક રાજવી ઘરાના ત્યાં જાય છે, નતમસ્તક એને વંદન કરે છે, એના શુભાશીષ કે શુભેચ્છા પામે છે. હવે આવી મોટી ગાઢ સંબંધોવાળી વ્યક્તિ એ પણ જો આવી રીતે લલકાર કે પડકાર ફેંકે તો બહુ જ શોકિંગ અનુભવાય, એ સ્વાભાવિક છે. પરંતુ બનવાકાળ જે બન્યું હોય તે ગઈકાલનો એક પત્ર રાજાજીનો આવ્યો તે, અને એના પછી આજે આજે એક બીજો પત્ર ફરતો થયો છે કે હવે ક્ષમા વિરસ્ય ભૂષણમ. ક્ષત્રિય સમાજ તો આટલો ઉદાત્ત ભાવનાવાળો છે એટલે આપણે રૂપાલા સાહેબને ક્ષમા બક્ષી દેવી જોઈએ, અને મેઇન સ્ટ્રીમ જે રાષ્ટ્રની વાત છે, રાષ્ટ્ર ભાવનાની, એની આપણે કદર કરવી જોઈએ વગેરે. તો અત્યારે આ પ્રકરણ પણ થયું, માંધાતાસિંહ વાળું પણ થયું, હજી કેટલાક રાજવીઓ જે છે એનો પ્રત્યાઘાત. આમાં બે મોઢાની વાત ના કહી શકાય, કારણ કે ગઈકાલે લોકશાહી ઢબની વાત કરતા હતા અને આજે માફીની વાત કરી રહ્યા છે, એટલે ક્યાં કોક પોલિટિકલ પ્રેશર પર જનરેટ થયું હશે એવું કહી શકાય. બિલકુલ છે બેન, સ્વાભાવિક જ છે. એ પ્રેશર કયો કે એના સંબંધના નાતે કયો કે આંખની શરમ કયો જે કયો તે, પણ ગઈકાલે એણે જ આ પત્ર તો બહાર પાડ્યો રાજવી ઘરાના જામનગરના જામ સાહેબે, અને આજે એવો જ પત્ર પાછો એનાથી તદ્દન વિપરીત છે. એટલે હું તો એ જ કહું, ઘણા લોકો આપણી ડિબેટ સાંભળીને પણ પછી હું જો નતર, મારો આ સોશિયલ મીડિયા મારો સબ્જેક્ટ નથી બેન, હું લખીને છૂટી જાઉં, બોલીને છૂટી જાઉં, બાકી રામ જાણે ત્યાં શું થાય છે. પણ ખણખોત કરતાં એમ જાણવા મળ્યું કેટલાક લોકોને એવી આશંકાઓ હોય છે કે કાં આપણે ભારતીય જનતા પાર્ટી ના એજન્ટ અથવા તો ભારતીય જનતા પાર્ટી તરફ બોલીએ છીએ વગેરે. હવે અમે તો ખેર, સમાજ મોટો વિશાળ હોય છે અને જનતાનો કોઈ પણ વાત માનવાને એ પોતપોતાના અધિકાર હોય છે, એટલે એમાં આપણે ન પડીએ તો પણ હું તમને એમ કહું તો આ જે સમાજ છે, ગઈકાલે આમ કે છે ને આજે આમ કે, એને તમે શું કહેશો? ચાલો સવાલ એ છે, કોઈ કોઈના એજન્ટ કે કોઈ કોઈનાથી દબાઈ જતા નથી હોતા. એક જ્યારે કોઈ સમજણની વાત કરે, સમાધાનમાં કોઈ જીતે ને કોઈ હારે નહીં, એનું નામ સમાધાન છે બેન. હાર જીત છે એ તો સ્પર્ધા થઈ, સ્પર્ધામાં જ્યારે રિઝલ્ટ, સમાધાન કોને કહેવાય? કોઈ જીતે નહીં, કોઈ હારે પણ નહીં, બંને પક્ષે પોતપોતીકું થોડુંક જે કાંઈ છે વજન રહી જાય, થોડું થોડું બંને જાતું કરે અને થોડું થોડું બંનેનું રહી જાય, એને સમાધાન કહેવાય. અને રાષ્ટ્રના હિતમાં જો આવું થતું હોય તો જામ સાહેબ જેવી જામ સાહેબ વ્યક્તિ નેતર હિતો ફેરવી તોડે નહીં. ચાલો આપણે સામાન્ય માણસ છીએ, કાલે આપણે આ સ્ટેટમેન્ટ, કારણ કે આપણે તો, આપણે એટલે કે પત્રકાર શું હોય છે, એ તો પરિસ્થિતિના માણસ હોય છે. આજે અવલોકન કર્યું ત્યારે શું બજારમાં છે તે લખીએ, કાલે બીજું કંઈક થયું હોય તો તે લખીએ, કારણ કે આપણે કોઈ પક્ષકાર નથી. આજે વરસાદ પડ્યો હોય તો અંધરાધાર વરસાદ લખીએ, કાલે દુષ્કાળ જેવું વાતાવરણ થઈ જાય તો આપણે એ પણ લખીએ કે ભાઈ આવું થયું છે, રાઈટ? એટલે લોકોને તેની માન્યતા મુબારક જ હોય છે, છતાંય આપણે આદરપૂર્વક કહીએ. પણ જ્યારે રાજા જામ સાહેબ જેવા જામ સાહેબ વ્યક્તિ પણ જો આમ કહેતા હોય, માંધાતાસિંહ જેવી રાજવી ઘરાનાની વ્યક્તિ પણ જો કંઈક સમાધાનની વાત કહેવાની વાત કરતા હોય, અને જેટલા હજી કેટલાય રાજવીઓ છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં, એનું કોઈ પણ પ્રકારનું વલણ સ્પષ્ટ ન થયું હોય, રાધર સમાજ પ્રત્યે કે સમાજ વિરુદ્ધમાં એટલે કે સરકાર પ્રત્યે એ પણ ન થયું હોય તો સમજવું જોઈએ. અને બધા જ કાંઈ દબાઈ ન જાય, બધા વેચાઈ ન જાય, બધા ખરીદાઈ ન જાય, બધું ન થાય. કોકને આંખની શરમ નડે, કોક તો ભડભાદર હોય તો જે હોય એ પણ કહી દે, અને આંખની શરમ નડતી હોય એ કોઈ કાયર હોતા નથી, એની પાસે એના સમજણના વ્યવસ્થા હોય છે એ પ્રકારની. આપણે જેમ વેવાયેલા હોઈએ તો અમુક લોકોને ન ગમતું હોય તો આપણે એની વાત સાંભળી લઈએ છીએ, કોઈ વડીલ હોય, કોઈ એ પ્રકારના હોય જેને આપણી ઉપર કોઈ પણ પ્રકારનું ઋણ હોય અથવા તો એ પ્રકારના સંબંધો હોય તો લોકો કંઈક વિચારતા હોય છે, સાવ ઉછળી પડતા નથી હોતા. એમ આમાં બધું તાણાવાના થઈ રહ્યા હશે ઉપર લેવલે, આપણે કંઈ જાણતા નથી, પણ એ ઉપર લેવલે થઈ રહ્યા હશે. એટલે લોકોને એમ લાગે છે, આ ક્ષત્રિય સમાજના દિગ્ગજ લોકોને પણ એમ લાગે છે કે હવે આપણે આ પ્રશ્ન જે થયો તે એણે એક બે વખત વ્યક્તિગત માફી માગી, પછી સમાજ સમક્ષ માગી, પછી પક્ષના વડા તરીકે સી આર પાટીલે માફી માગી, આજે સી આર પાટીલે પાછું એવું કીધું કે તમે જ્યાં પણ જાઓ મત માગવા,
ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને કીધું છે, તમે જ્યાં પણ મત માગવા જાઓ, જ્યાં પણ જાઓ ત્યાં કેવળ ક્ષત્રિય નહીં, પહેલાં ક્ષમા માગજો અને પછી મત માગજો. તો આ એક આયામ તો એવો પણ ઊભો કરી રહ્યા છે કે ભાઈ વી આર વેરી સોરી એમ. એટલે હું આપને કહું છું કે જો ભારતીય જનતા પાર્ટીની સરકાર અમારી પાસે જે કેટલાક ક્લુ છે, કારણ કે એણે બી જાહેર કરવાની ના પાડી છે અને આપણે નથી કરતા એટલા માટે બે ચાર વાતો, કારણ કે મિસયુઝ કરનારા લોકોની પણ સંખ્યા બહોળી છે. એને આ તપતું જલતું સળગતું રે એમાં રસ છે, ઠંડુ પડવામાં એને રસ નથી હોતો. અને એને કેન પ્રકારે દુભાયેલા લોકો છે એની સમક્ષ જો આપણે આ વાત પોટલી ખોલી નાખીએ તો એના તો પણ જેવું ટુંડે ટુંડે મતિર ભિન્ના, દરેક માણસનો મગજ પ્રમાણે એ પોતાની વિચારધારા હોય છે. તો સોશિયલ મીડિયાનો જમાનો થયો, વળી બાકાજી બોલે કે આ આમ થયું, ભાઈ વેચાઈ ગયા, એજન્ટ થઈ ગયા વગેરે વગેરે. એટલે આપણે એમ કહીએ છીએ કે જો ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વમાંથી કોઈ નિર્ણાયક વ્યક્તિ આપણને કે કોઈને પૂછે કે ભાઈ શું તમારી પાસે વિગત છે અને કઈ રીતે તાઢું પડે એમ છે, તો અમે એને 100% કહીએ. અને એ જ વાત પછી કન્વિન્સ એ કોન્ટેક્ટ કરે ક્ષત્રિય સેનાનો. આપણે તો ખાલી મેસેન્જર છીએ, જેમ અત્યારે પત્રકારો અહીંથી સમાચાર લઈને સમાજને આપે છે, એમ વી આર ધ મેસેન્જર્સ. આપણે કાંઈ મધ્યસ્થી કે કોઈ મેઇન ભૂમિકામાં કશું જ નથી. આપણે કહીએ કે ભાઈ આ સમાજ પાસેથી અમને વાત જાણવા મળી છે કે એની આવી આવી લાગણી છે, તમે જો પૂરી કરી શકતા હોય પૂરું થઈ જાય એમ છે. અને ક્ષત્રિય સમાજ શું શરત શું મૂકી રહ્યું છે, એ શું કહી રહ્યા છે? હા બેન, એ શરત જાહેરમાં કહી શકાય એમ નથી, છે બે ચાર શરત. કારણ કે એક જ શરત કહી રહ્યા છે કે આમ જોવા જઈએ તો ક્ષત્રિય સમાજ છે સાહેબ, હવે તો એક જ માંગ છે કે રૂપાલાને રદ કરવામાં આવે. હા એ છે, પણ હવે એમાં વિકલ્પો ઉમેરાણા છે કે આ તો છે જ માંગણી, પણ જો આમ 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 હોય તો એ માંગણી કદાચ સાઈડમાં રહી શકે. અને એ જે એની માંગણીઓ છે એ પણ આટલી જ પ્રાધાન્ય અપાય એવી છે, એમાં બેનું ગૌરવ જળવાય એમ છે. ક્ષત્રિય સમાજ કોઈ જાતે ઝૂકવા નહીં કે એ વાત નથી, એની વાત બિલકુલ વાજિબ પણ છે, એને ડાપણ ભરેલી વાત પણ છે, એમાં જરાય સંશય નથી. જ્યારે પણ જો ન કરે નારાયણ અને ભગવાન કરે, જો આ ડીલ થઈ જાય, ડીલ ઇન ધ સેન્સ આ સમાધાનની ભૂમિકામાં આ થઈ જાય, તો એ તો પ્રેસ આઉટ થવાનું, એ તો જગ જાહેર થવાનું છે કે ભાઈ આ આ પ્રમાણની શરતો પ્રમાણે અમે માની લો કે રૂપાલાજીને ક્ષમા બક્ષી દાખલા તરીકે, એની સામે અમે આટલું 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 જે કે એમાં કંઈ લેવા દેવા, એટલે કે મને મંત્રી બનાવજો અને ધારાસભ્ય બનાવજો, ટિકિટ આપો, એવું નથી. એમાં ક્ષત્રિય સમાજનું ગૌરવ જળવાઈ રહે એવી જ વાત છે, સમાજની હો, સમાજના નેતાઓની નહીં, એ પ્રકારની કેટલી. પણ હવે એને મર્યાદા આપણી પણ બેન શું છે કે એણે આપણને બહુ અત્યંત વિશ્વાસુ માનીને વાત કરી છે અને એ જાહેરમાં નહીં કહેવાની એટલા માટે કીધું છે, કારણ કે એમ કહેવાથી એનો મિસયુઝ થાય. હું આપણે તમને 1 2 3 4 ગણાવી શકું એમ છું, હા ગણાવી શકું એમ છું. પરંતુ હવે જેને સાઈડલાઈન ક્ષત્રિય સમાજે પણ જેને સાઈડલાઈન કર્યા છે કે ભાઈ ન રાજકીય હોવા જોઈએ, ન અમારે પ્રકારની કોઈ સેના બેના અમારે કાંઈ જોતું નથી, અમારે કેવળ ક્ષત્રિય સંકલન સમિતિ જ આ ડીલ કરશે. હવે સમિતિની પાસે આ વાત છે, હવે એ બિચારા જો કંઈ કરે અને હું વાત જાહેર કરી દઉં કે આટલી આટલી માગણી છે, તો આગળ બીજે બધેથી ક્યાંક ત્રાગડા રચાવવા માંડે, તો એ બધું ફેલ જાય. એટલે હું નથી કહેતો, પણ એટલી મને ખબર છે કે જો આ વાતને સરકાર સ્વીકારે તો એને બહુ કાંઈ માથાકૂટ થાય કરવી પડે એમ નથી, અને સમાજનું પણ ગૌરવ બેહદ જળવાઈ દે અને સરકાર ઉપરથી આ આફત ટળી જાય બેન. પણ સર સાથે એક વાત જે છે, કારણ કે આજે ક્ષત્રિય સમાજે હાર્દિક પટેલનો વિરોધ કર્યો, ક્ષત્રિયાણીઓએ જામનગરની અંદર વિરોધ કર્યો, અલગ અલગ જગ્યાએ હવે ભાજપના નેતાઓના વિરોધ થઈ રહ્યા છે. આપને શું લાગી રહ્યું છે કે આ જે વિરોધ થઈ રહ્યો છે એ આ બધાને બળ આપી રહ્યું છે, વધી રહ્યો છે આ વિરોધ? જુઓ બેન, સમાજ સમાજ હોતા હે, દરેક જગ્યાએ સમાજના લોકો તો જીવે જ છે જ્યાં પણ હોય ત્યાં, અને ત્યાં સુધી આટલી મોટી ડાપણ ભરેલી વાતો હજી પહોંચી નથી. એટલે ત્યાં જે કોઈ નેતાઓ, એના નાના નાના પણ ગણો તમે, જ્યાં પણ ગામડા ગામમાં હોય, તાલુકા લેવલે હોય, તો જેને જેને ખોટું લાગ્યું છે, રૂપાલે જેનું વચન કે વાત જેને ડંખી છે, એ પોતપોતી રીતે તો વિરોધ કરતા જ રહેવાના. એમાં કંઈ હજી એલાન તો થયું નથી, સંકલન સમિતિએ પણ હજી તલવાર મ્યાન કરી નથી, એલાન નથી કર્યું કે આપણે માફ કરી દીધા કે હવે લડત બંધ કરો, એવી કોઈ વાત નથી કરી. એટલે અત્યારે સ્થિતિ આમ જુઓ તો એનું એ તો છે
પણ અત્યારે જે થાય છે એ સ્વયંભૂ જેવું થાય છે, કોઈના એલાનથી નહીં. ક્ષત્રિય સમાજે પણ કોઈ એલાન નથી કર્યું અત્યારે આપણી નજર સામે કે ભાઈ કાલે બધા આમ કરજો. એક જ એલાન અત્યારે થયું છે, રવિવારે રાજકોટની બાજુના રતનપુરમાં મહાસંમેલન અસ્મિતા નામ આપવામાં આવ્યું. એને એને એવું બી કહી શકાય ને કે રવિવારે મહાસંમેલન કરશે, તે દિવસે 14મી તારીખ છે અને 16મી એ રૂપાલા મહાસંમેલન એટલે શક્તિ પ્રદર્શન કરશે રાજકોટની અંદર. ક્યાંક આ બંને કોન્ટ્રાડિક્ટરી આપને નથી લાગી રહ્યું કે એક બાજુ ક્ષત્રિયો સંમેલન કરી રહીને પોતાની શક્તિ બતાડી રહ્યા છે, સામે રૂપાલા પોતે રેલી કરીને પોતાની શક્તિ બતાડી રહ્યા છે? એ જ ગોપીબેન હું કહી રહ્યો છું કે જ્યારે સંવાદથી વાત ઉકેલવાની હોય ત્યારે સંઘર્ષનો માર્ગ પકડવો એ કોઈ પણ પ્રકારનો શાણપણ નથી. તમે 14મી તારીખે અહીંયા સ્વાભાવિક જ ક્ષત્રિયોનું સંમેલન છે એટલે હાકલા પડકારા થવાના 100% વાત સાચી છે. એ હાકલા પડકારા થાય એની પહેલા તમે જો કાંઈ પણ સર્જરી કરવા ન માગતા હો તો ઘેર, તમે મુબારક તમને. પણ હાકલા પડકારા સાંભળ્યા પછી જો તમે એમ કહેતા હો કે ચાલો એણે એના હાકલા પડકારા કરી લીધા, હવે આપણે પાટીદારોથી માંડીને બીજા ઇતર સમાજને જોડીને આપણે હાકલા પડકારા કરી લઈએ દાખલા તરીકે, અને અત્યારે એ સરકાર સત્તામાં છે એટલે એ ધારો કે અહીંયા રતનપુરમાં ધારો કે 5 લાખ માણસ આવ્યા તો આ તો 10 લાખ ભેગા કરી શકે એમ છે, કારણ કે અત્યારે સરકારમાં છે. પણ તો એવું થશે કે વાત વટે તો અમથી ચડી ગઈ છે ઓર વધી જશે અને પછી સમાધાનનો સેતુ તૂટી જશે. પછી સમાધાન નહીં, પછી તો કાં હું નહીં કાં તું નહીં, અથવા તો દેખે કિસમે કિતના હે દમ, પછી તો એવી વાત થવાની. એટલે પછી કોઈ મધ્યસ્થી કે કોઈ વાત નહીં, અને પછીથી ધારો કે કોઈ સમાધાન કરશે તો સમાજ નહીં સ્વીકારે. કારણ કે હવે જો રતનપુરમાં જે રીતે એનાઉન્સમેન્ટ થવાના હોય, જે જે ક્ષત્રિય દિગ્ગજ નેતાઓ બોલવાના હશે, એ તો ત્યાં તો બધી દુનિયાભરની વાતો થવાની. શપથ એ લેવામાં આવે કદાચ તોય નવાય નહીં કે ફરણા માતાજીના સમ જો હવે આપણે કંઈ કરીએ તો શું કરશે મને કયો. દાખલા તરીકે ત્યાં આવા કોઈ શપથ લેવામાં આવે જેમ આપણે મતદાન કરીશું, હાથ આ માડા રાખીને કહીએ છીએ કે હું મતદાન કરીશ, હું શપથ લઉં છું એમ, ગીતાજી ઉપર કે માતાજીના નામે કે કંઈક એવા શપથ લેવડાવવામાં આવે, ન કરે નારાયણ, કે બધા જ આજે સાબિત આજે બધા શપથ લ્યો કે આપણે કોઈ હિસાબે રૂપાલાને હરાવવા એ તો ઠીક જ છે, અથવા તો રૂપાલાની ટિકિટ ન જોઈએ એ ઠીક છે, હવે તો ભાજપની કે અમે નહીં એવું થાય દાખલા તરીકે, પછી સરકાર જાગે તો પછી એના હાથમાં કાંઈ રહેશે નહીં. કારણ કે શપથ લીધા પછી આ તો ક્ષત્રિય સમાજ છે, રણે ચડ્યો રજપૂત છુપે ને દાતા છુપે ની માંગ ના આવ્યો, કવિ ગંગ કહે સુનો ભાઈ સાધુ ભેખ છુપે ની ભભૂત લગાયો. આ પછી તો બધું વાત પૂરી થઈ ગઈ, આ સમાજને પછી વાળી ના શકાય. અને શપથ લીધા પછી તો વાત એ કઈ આપણી બીજા બધા જે ચીલા ચાલુ રાજકારણીઓ ગમે તેમ વ્યાખ્યા પલટીને ગુલાટ મારી જાય એ આ સમાજ નથી. આ તો વાદળી હાટું ભેહ માન નાખે, બાકી વટ ન જવો જોઈએ. એટલે પછી બધું બેચરાઈ જાય એના કરતાં બેટર છે કે એ 14મી તારીખના સંમેલનમાં હાકલા પડકારા પણ થાય એના કરતાં બ્રેકની હજી આજે તારીખ થઈ 10મી, હું અત્યારે જ બોલી રહ્યો છું, આપણે આ જે સાંભળતા હશે એમાં કોઈક જો ભગવાન કરે સરકારના કાને વાત પહોંચાડે તો એણે આપણો સંપર્ક કરવો જોઈએ કે ભાઈ શું છે બતાવો. અને આપણે કહીએ એનાથી વિશેષ એની પાસે વાત હોય નહીં એમ કે ના અમે ટેકલ કરી શકતું તો સારી વાત, તો આપણે ક્યાં કઈ માથાકૂટ છે, સારી વાત છે. પણ એની પાસે સમય છે સરકાર પાસે, અને સમય છે છેલ્લો સમય છે એ જોઈ આમાં શાંતિથી એનું નિરાકરણ આવી દે તો વધુ સારું. નહીતર જો આપે જેમ કીધું એમ 14મીએ ક્ષત્રિય સમાજનું સંમેલન થાય અને 16મીએ પાટીદાર હોય કે ભારતીય જનતા પાર્ટી હોય એ શક્તિ પ્રદર્શન કરે તો પછી તો તમે હાથે કરીને પાછું જે સૂતેલો સાપને જગાડો છો. માંડ બે દિવસ અત્યારે છેલ્લા 2-3 દિવસથી શાંતિ કમસે કમ રહી છે, અગાઉ જેવી બાકાજીક બોલતી નથી, એ પાછું તમારે સળગાવવાનું છે. એનો અર્થ એમ છે તો પછી તમે હાથે કરીને આ બધું સળગાવી રહ્યા એવું લાગે, પછી તો સરકાર સરકાર હોતા હે ભાઈ, આપણા કરતા મોટા માણસો છે. પણ વાત આટલી છે સત્ય સનાતન. સર, 22મી એપ્રિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે, રાજકોટમાં એમની જાહેર સભા થશે. તમને લાગે છે કે કારણ કે પુરુષોત્તમ રૂપાલા 14મી તારીખે મહાસંમેલન થાય, 16મી તારીખે મહારેલી જે પુરુષોત્તમ રૂપાલા કરવાના છે, અને 22મીએ નરેન્દ્રભાઈ આવે રાજકોટની અંદર અને પીએમ આવે ને બધું જ વસ્તુ એકદમ થાણે પાડી દેવામાં આવે, એવું પણ શક્ય છે ખરું?
હવે થાળે પડવામાં બેન એમાં પ્રોબ્લેમ થોડોક છે, થાળે તો એક ઝાટકે પડી શકે, પણ અત્યારે ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે એટલે કેટલીક નીતિ વિષયક અથવા તો પ્રલોભનમાં ખપી જાય એવી જાહેરાત તો મોટા ભાગે કરી શકે નહીં એવું આપણું સામાન્ય જ્ઞાન છે. પછી તો એ લોકો બુદ્ધિશાળી છે ખબર નહીં. દાખલા તરીકે આપણે વાત કરું, ઘણા સમયથી ક્ષત્રિય સમાજની ડિમાન્ડ એવી રહી છે કે ભાવનગરના રાજા જેણે અખંડ ભારતના રજવાડાઓ જે 562 રજવાડાઓ ટોટલ જે સમર્પિત કર્યા એમાં સૌથી પહેલા શ્રી ગણેશાએ કોણે કર્યા? ભાવનગરના રાજાએ સ્વેચ્છાએ કીધું કે જો દેશની અખંડિતતા જળવાતી હોય તો હું મારું રજવાડું તમને કુરબાન કરું છું, તમને આપી દઉં છું, સમર્પિત કરું છું. હવે આ કંઈ જેવી તેવી દાનવીર જેવી તેવી સખાવત તો નથી બેન, પોતાની આખી આખું રજવાડું સોંપી દેવું એ કંઈ જેવી તેવી વાત છે? તો બધા ક્ષત્રિય સમાજની એવી માગણી છે કે તમે એને ભારત રત્ન જાહેર કરો, આપો. હવે આપણે જાણીએ છીએ બિહારમાં એ કેટલાય જાહેર, કર્પૂરી ઠાકોરથી માંડીને બધાને જાહેર અત્યારે ભારત રત્ન કર્યા છે, અડવાણીથી માંડીને બધા જ લોકોને, નરેન્દ્ર મોદીએ જ્યાં જ્યાં પણ એને એમ લાગ્યું એ ભારત રત્નને લાયક ચોક્કસ હતા જે તે વ્યક્તિઓ, પણ એનું ટાઈમિંગ ઉપર પણ કોંગ્રેસથી માંડીને બધાએ ક્વેશ્ચન્સ કર્યા છે કે ચૂંટણી ટાણે તમે આ કર્યું છે, અમને એમ લાગે છે કે તમે પ્રલોભન માટે કર્યું છે, પણ ત્યારે ચૂંટણી આચારસંહિતા લાગુ નહોતી પડી. અત્યારે ચૂંટણી આચારસંહિતા લાગુ પડી ચૂકી છે. ન કરે નારાયણ, અને ક્ષત્રિય સમાજ એમ કે તમે ભારત રત્ન જાહેર કરો ભાવનગરના રાજાને, તો હું નથી માનતો કે કદાચ કરી શકે, ને કરી શકે તો વિપક્ષોને પાછો એક બીજો મુદ્દો મળે કે તમે ક્ષત્રિય સમાજનો રોષ ખાળવા ભારત રત્ન આપ્યો. એનો અર્થ એમ થયો કે ભારત રત્ન પણ તમે હવે પોલિટિકલ એંગલથી આપી રહ્યા છો, નહીં કે જે તે લોકોની કાયદેસરની એની હક થાય એવી રીતે નહીં. તમને દબાણમાં આવ્યા, તમને એના મત તૂટે એમ લાગ્યા, તમે પ્રેશરમાં આવ્યા, એટલે ભારત રત્નનો ઉપયોગ તમે રાજકીય રીતે કરી રહ્યા છો એવો જે કોંગ્રેસનો પહેલાં આક્ષેપ થયો હતો કર્પૂરી ઠાકોર વખતે, એવો અહીંયા હાવ જડબે સલાહ થઈ જાય. પણ એના કરતાં બીજું કે આચારસંહિતામાં આવી એક લોલીપોપ જેને કહી શકાય કે પ્રલોભની એવી જાહેરાત કદાચ મોદી તો સ્વાભાવિક જ ન કરી શકે, નંબર વન. નંબર ટુ, હા, એક સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે આપણે નર્મદા કાંઠે, એમાં 562 રજવાડાઓનું મ્યુઝિયમ, વિશ્વકક્ષાનું મ્યુઝિયમ, જેનાથી વર્લ્ડ આખા વિશ્વના જે કોઈ ટુરિસ્ટ આવવાના હોય એને ખબર પડે કે આ સમાજે કેટલું મોટું દાન કર્યું છે આ દેશના હિત ખાતર, અને આ આખો નકશો જે છે એ અખંડ બને એના ખાતર આ ક્ષત્રિય સમાજે કેટલી વિરાસત દાનમાં દીધી છે, ખેરાત કરી દીધી છે, સમર્પિત કરી દીધી છે, એવું એક વર્લ્ડ ક્લાસનું મ્યુઝિયમ એ બનાવવાની આ લોકોની માગણી હતી. નરેન્દ્ર મોદીએ કહી દીધું છે, એની રકમ ફળવા ગઈ છે, અને કામ પણ અમુક જગ્યાએ અમુક લેવલ પ્રમાણેનું શરૂ થઈ ચૂક્યું છે. એટલે વધી વધીને નરેન્દ્ર મોદી અહીંયા આવે, રાજકોટમાં 20મી તારીખે જાહેર સભા છે એવું કહેવાય છે, તો તે દિવસે એના વિશે કંઈક કહી શકે ખરા, કારણ કે એ ચૂંટણી પહેલાંની વાત હતી કે ભાઈ અમે તમને એટલા બધા ફંડ ફાળવ્યું છે, એનું કામ અહીંયા સુધી પહોંચ્યું છે, અમે એને આ પ્રકારનું બનાવશું જેથી જગતભરના લોકો અચંબિત પામી જાય કે આવી દેશ માટે સમર્પિત કરી દેનારી હજી કોમ જીવે છે, જેના વારસો હજી અહીંયા છે, વારસદારો વગેરે વગેરે. કારણ કે મેં કીધું તેમ એ પહેલાં થઈ ગયેલી પ્રોસેસ છે. હવે ભારત રત્ન ભાવનગરના રાજાને જાહેર કરવું એ પ્રોસેસ થઈ નથી, નવી ગલી નવો દાવ જેવું છે, અને અત્યારે જાહેરાત કરે તો સ્વાભાવિક જ એ ચૂંટણી ઓલામાં ખપી જાય. તદઉપરાંત બીજી એક બે માંગણીઓ જે જાહેરમાં કહેવેલી છે એ આપને કહું છું કે ક્ષત્રિય સમાજમાં આપણે બીજા બધા સમાજની જેમ એમાં વિધવા પુનઃ વિવાહની વ્યવસ્થા બહુ હોતી નથી, અથવા તો રેર ઓફ ધી રેર કેસમાં હોય તો મને તો સમાચાર છે કે હોતી નથી, વિધવા પુનઃ વિવાહ એ હોતું નથી. દીકરી ગમે એવડી હોય, ગમે તેવડી ઉંમરની, નાની ઉંમરની હોય, અને એ દુખિયારી થાય તો જિંદગી કાઢ નાખે, પણ એ બીજા સાથે પુનઃ વિવાહ કરતી નથી. આવું એનામાં મલાજો જાળવવામાં આવે છે, મર્યાદા પર જાળવવામાં આવે છે, એવી એની રૂઢિ છે. તો આવા જે બહેનો છે એને જે બીજા બધાની જેમ 1000-2000 રૂપિયા આપવાનું જે સરકાર પાસેથી જે મળતું હશે તે વિધવા સહાય, એમાં અમુક રકમ વધારવાની માગણી પણ ક્ષત્રિય સમાજની છે. હવે એ માગણી પણ સર, એ તો અત્યારે અત્યારે તો આચારસંહિતા ચાલુ છે, આચારસંહિતામાં કઈ રીતે થઈ શકશે? હું એ જ તો બેન કહું છું, હું એ જ કહેવા જઈ રહ્યો છું કે એ માગણી પણ છે, પણ એ અત્યારે નરેન્દ્ર મોદી કહી શકે એમ નથી. એટલે જ હું કહું છું, એકમાત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે કંઈ એનું રજવાડાનું થઈ રહ્યું છે મ્યુઝિયમ,
એના વિશે નરેન્દ્ર મોદી બોલી શકે એમ છે, અને કા પછી સંદિગ્ધ ભાષામાં કદાચ એમે કે એટલું કહી શકે કે આપની સમાજની જે કાંઈ લાગણી છે મારા સુધી કમસે કમ પહોંચી છે, એ મારી ત્રીજી ટર્મમાં, જેમ નરેન્દ્ર મોદી કહેતા ફરે છે કે મારી ત્રીજી ટર્મમાં ભારત વિશ્વની પાંચમી કે ત્રીજી કે પાંચમી એ આર્થિક મહાસત્તા બનશે, એમ જે જાહેરમાં કીધા કરે છે, એમ કદાચ એવું કહી શકે તો કહી શકે કદાચ કે ભાઈ સમાજની જે બાકીની માંગણીઓ મારા સુધી પહોંચી છે એ હું ત્રીજી તારીખે શપથ ગ્રહણ કરું, ધારો કે એ પછીની પહેલી જ કેબિનેટની બેઠકમાં એ બધી મંજૂર થઈ જશે, અથવા હવે આવું કહી શકાતું હશે તો એવું કહેશે, પણ એ કઈ માંગણી એ પણ નહીં હોય ને એ કદાચ ફોડ ના પાડી શકે. પણ 100 વાતની એક વાત કે આ પ્રકારનું સમાધાન સંભવ છે, આને શક્તિ પ્રદર્શનમાં કે એની વિરુદ્ધમાં તમે પલટાવી દેશો તો નુકસાની ઓર વધી જશે. બિલકુલ, નુકસાની વધવાની વાત કરી રહ્યા છો, પણ છેલ્લો સવાલ પૂછી લઉં સર, કારણ કે ત્યાં પુરુષોત્તમ રૂપાલાની સામે હવે પરેશ ધાનાણીના નામની ચર્ચા, અને આજે એવું કોંગ્રેસમાંથી તો એવું શક્તિભાઈએ સ્પષ્ટ શબ્દમાં કહી દીધું કે પુરુષોત્તમભાઈની સામે પરેશભાઈએ લડવાની હા પાડી દીધી છે. તમને શું લાગી રહ્યું છે, આ લેવા પટેલ વર્સિસ કડવા પટેલ વાળો આખો જંગ છે, એમાં ક્ષત્રિય સમાજની નારાજગી એ કોંગ્રેસને ફળી શકે ખરી? જુઓ, વકરે તો ફળે. ઓકે, 14 એપ્રિલે સંમેલન બોલાવાય ક્ષત્રિય સમાજનું, અને એમાં કોઈ નિરાકરણ સરકાર તરફથી લાવવાની કોશિશ કરવામાં ન આવે ધારો કે, અને મોટા પાયે હો હા થઈ જાય ધારો કે, તો સંભવ છે કે, કારણ કે ક્ષત્રિય સમાજ પછી પોતાની જે અસ્મિતા છે એની લડતની વ્યાપક બનાવવાના, એ કંઈ રાજકોટ રતનપુર પૂરતું નહીં રાખે, એ પછી જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે એવા તમામ વિસ્તારોમાં પછી આ કરશે. એટલે જો વકરે, મેં કીધું તેમ વકરે તો શું થાય કે ક્ષત્રિય સમાજનું તો સ્વાભાવિક જ, પછી તો એ ઓબ્વિયસલી આપણે જાણીએ છીએ કે એના મત ત્યાં જવાનો હોય ત્યાં જાય, પણ જો ભારતીય જનતા પાર્ટી આને કારણે વધુ ખરડાય શબ્દ વાપરું છું, એ વધુ પડતી ખરડાય તો શું થાય કે જે ઇતર કોમ છે જે નિર્વિકલ્પે ભારતીય જનતા પાર્ટીને મત આપતા હતા, નિર્વિકલ્પે કહું છું, કારણ કે કોંગ્રેસના કોઈ એવા સમર્થ ઉમેદવારો એને અત્યાર સુધી ન મળ્યા, ન કોઈ બીજો સારો વિકલ્પ પક્ષ તરીકે મળ્યો હોય, એ નિર્વિકલ્પે જે ભાજપને મત આપતા હતા એ લોકોને પણ એક વિકલ્પ નવો મળશે, કારણ કે પરેશ ધાનાણી પણ કંઈ સામાન્ય વસ્તુ તો નથી, બે પેરેલલ ગણી શકાય, ઓલામાં ઓરેટરી વધારે છે, આની પાસે પણ એ ટાઈપની ઓરેટરી પણ છે, વિપક્ષના નેતા પરેશ ધાનાણી રહી ચૂક્યા છે અને પક્ષના નેતા ભાઈ પરસોત્તમ રૂપાલા પણ રહી શક્યા છે. એટલે કડવા પાટીદારને લેવા પડતી છોડો, અહીંયા રાજકોટમાં 20-24 લાખની આ જનસંખ્યાવાળી બેઠક છે, એમાં 3.5 લાખ લેવા છે ને 1.5 લાખ કડવા છે, બાકી 8 લાખ જેટલા ઓબીસી છે, 1 લાખ માઇનોરિટી છે, 1-1.5 લાખ જે છે દલિત સમાજ છે, બાકી બ્રાહ્મણ રઘુવંશી એ પણ 1.25-1.25 કરાડને આળે ગાળે છે, 4 લાખ કોળી છે, આમ બધું ભેળ છે, દરબાર 50,000 માંડે છે એવું અમારે જાણવા પ્રમાણે. તો એ જે કોકટેલ આખું થાય છે એ અત્યારે આમ જુઓ તો સંગઠનની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી સાથે છે, એટલે મોટાભાગનું એની સાથે છે. આ તો બન્યું શું કે એક તો રૂપાલા પ્રકરણ બન્યું, અને બીજું કોંગ્રેસે એવો ઉમેદવાર ઉભો રાખ્યો કે જેને કારણે રોચક બને, જીતવાની વાત નથી કરતો, એ ભગવાન જીતાડે આપણે કોઈની ના નથી પાડતા, પણ જે સ્થિતિનું આંકલન કરીએ છીએ એ બાબતમાં કહું છું કે એ રોચક બનાવી શકે, કારણ કે રાતોરાત બધું તૂટી ફૂટી નથી ગયું, ભારતીય જનતા પાર્ટીનું આને જે જીભ લપસી ગઈ ભાઈની, અને એને કારણે જે કેટલું ક્ષતિ થઈ, થોડીક ક્ષતિ, આખી ઇમારત ધસી પડી નથી, એમાંની એકાદ ગેલેરી તૂટી પડી હોય, તૂટી પડવાની સંભાવના હોય એવું છે, ઇમારત એમનેમ છે, તો જીતવા હારવાનો સવાલ નથી, પણ પરેશ ધાનાણી જેવી વ્યક્તિ આવવાને કારણે થોડી રોચક બને એમાં કોઈ સંશય નથી, પરંતુ એ જો અને તો વાળી વાત છે, એટલે કે લલિત ગગથરાની લોકો જે રાજકોટથી બધા અમરેલી જઈને એને કહેવાતી રીતે મનાવવા ગયા, તો લલિત ગગથરાએ શું કીધું કે જો પરસોત્તમભાઈ રૂપારા લડે તો જ ધાનાણીને લડવાનું છે, એ ન લડે તો પાછા ધાનાણીને નથી લડવાનું, તો વળી પાસે બીજો એક વરરાજો સ્પેરમાં તૈયાર રાખ્યો, તો આવું જો ને તો એવી લડત તો કોઈ વ્યાજબી ન ગણે. આ કોંગ્રેસ, અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી જેને કહી શકાય, એઆઈસીસી, એમાં આ પ્રકારની કોઈ ગિમિક્સ માન્ય રહીએ
એ પણ બહુ અસમંજસ ભર્યું છે, કારણ કે ફલાણાભાઈ એ તો આ નહીતર તો ફલાણા, એ કેવું કહેવાય? અને એમાં પરેશભાઈ હા પાડે એ ગજબ કહેવાય કે આ તો નાઇટ વોચમેન જેવી વાત છે, તમે ખેંચી કાઢો, વિકેટ નહીં પડવી જોઈએ, સવારે પછી બીજો સારો બેટ્સમેન ઉતારશું, એના જેવી વાત થઈ. પણ છતાં હવે એને જે પરવડ્યું એમ એ બુદ્ધિશાળી માણસો છે. પણ રોચક બનાવી શકે બેન, પણ ભારતીય અરે કોંગ્રેસને લાગે વળગે ત્યાં સુધી રાજકોટ અને રાજકોટ જિલ્લો જેટલા પણ આ લોકસભાના ક્ષેત્રમાં આવે છે એમાં માથા એટલા જૂથ છે. હવે એમાંથી 4-5 જણાને ઈચ્છા હતી કે મારે લડવું જોઈએ, એ અંદરો અંદર બધા કુટાઈ મેર્યા એટલે કોઈ કોઈને ટિકિટ ન મળીને અત્યારે પારકા ખળે પોક ને માવજીભાઈ કાંધાળા એના જેવું છે. તો એમાં એ લોકો ટેકો આપે કે કેમ એ સંભાવના સવાલ છે ને. જે લોકો હા ફોટોજેનિક રીતે આપે સાથે સાથે આવે પ્રેસ આવે કહેવાય રહ્યું છે કે જો પરેશ ધાનાની આવે તો નરેશ પટેલ વાળું જે આખું ગ્રુપ છે લેવા પાટીદાર સમાજ વાળું એ લોકો પર સપોર્ટ કરી શકે છે પરેશ ધાનાનીને. ના કહેવાય છે પણ એવું બેન હવે, કારણ કે એ સોશિયલ મિકેનિઝમ ભારતીય જનતા પાર્ટીએ કરી લીધેલું છે. નરેશભાઈ પટેલને ખોડલધામ સહિતના બાકી જ્યાં પણ આરોગ્ય ધામ બનાવવાના છે એ હમણાં જેટલા જેટલા એક ઠેકાણે હોસ્પિટલના એણે ભૂમિપૂજન કર્યું, એક ઠેકાણે હોસ્પિટલ બનાવવાની વાત છે. તો એ જે પટેલ સમાજ છે એની એને જમીને મળી છે, ભલે એણે પૈસા પૈસા વગેરે દઈને જ લીધી છે, પણ એને જોઈએ એવી જમીન મળી છે, ફેસિલિટી મળી છે, અને એના ફંક્શનોમાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી જ છે, એમાં કોઈ શંકા નથી. અને નરેશ પટેલનું આજ સુધીમાં એવું એકે બીજું સ્ટેટમેન્ટ નથી આવ્યું કે આપણે આપણી પાટીદારની જિંદાબાદ બાકી બધું મુર્દાબાદ, એવી વાત નથી આવી એમ. અન્યથા એ પહેલા સમયમાં ચૂંટણી હતી વિધાનસભા પહેલાની, આપણે એની પહેલાં ગુજરાત વિધાનસભા, ત્યારે આવા ચોક્કસ જ બધા કેટલાક એવા નિવેદનો આવતા હતા કે લોકોને લાગતું હતું કે કંઈક સમથિંગ ઇઝ રોંગ કરવા જઈ રહ્યા છે. આ વખતે એવું કશું છે નહીં, એટલે એવું ફેક્ટર કંઈ કામ આવે એમ નથી. ભારતીય જનતા પાર્ટીએ મેનેજ કરી લીધેલું છે. માત્ર કોંગ્રેસના કમિટેડ વોટર્સ હોય, કેટલાક અસંતુષ્ટો હોય, અને કેટલાક જે પીડિત કે જે ભારતીય જનતા પાર્ટીની અત્યારની શાસન પ્રણાલીથી બિલકુલ ખફા હોય એ લોકો 100% મત આપે પરેશ ધાનાણીને. એટલે જ મેં કીધું કે રોચક બની શકે, રોચક બની શકે. અને છેલ્લું સર એક શબ્દમાં ખાલી પૂછી લઉં તમને, શું લાગે છે રૂપાલા વિવાદનો અંત આવશે કે મહારેલી આપણને એક મહા સ્વરૂપમાં જોવા મળશે? ના મને એવી શ્રદ્ધા છે, અને શ્રદ્ધા તો છોડો, એક પ્રકારની આપણે એવું આશય રાખી શકીએ એમ છીએ કે કોઈ સરકાર એક કોઈ એવું ઈચ્છે તો નહીં. આપણે ગામડામાં કહેવત છે ને કે હલાવાના વાંકે શીરો દાઝી જવો ન જોઈએ, હલાવાના વાંકે એમ, હલાવાના વાંકે આ બધું દાઝી જાય એવું હું તો નથી માનતો કે કોઈ બુદ્ધિશાળી પક્ષ હોય આવો કોઈ વલણ અપનાવે કે ભાઈ દેખના હે જોર કિતના બાજુ એ કાતિલ મેં હે, એવું તો કંઈ હું નથી માનતો કરે. એટલે એ મિકેનિઝમ એનું કામે લગાડી જ દેશે, અને એ સંકલન સમિતિના વડાઓને પૂછશે બોલો ભાઈ બતા દો તમારી રજા ક્યાં હે, હું ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર કો લિખને સે પહેલે ખુદા પૂછે બતા દે બંદા તેરી રજા ક્યાં હે. તો એ પૂછશે બોલો ભાઈ તમે શું માગણી કરવા માંગો છો, અને એ જો બધું થાળે પડશે આ લોકો માંગણી રજૂ કરશે. એક છેલ્લો સવાલ કે જો એ લોકો એમ કહી દે કે પુરુષોત્તમ રૂપાલાને રદ કરવા સિવાય કોઈ જ કશું જ નહીં પુરુષોત્તમ રૂપાલા જોઈએ નહી, ગમે તેમ થાય લોઢે લાકડે પણ એ નહીં, ઓકે એ હતું આજે છે ખરું, અત્યારે પણ મૂકી નથી દીધી માગણી, પણ હવે એમાં જો આ અને આ હોય તો હજી અમે એને જતા કરીએ ત્યાં સુધી વાત થોડી પહોંચી ગઈ છે. આ એ બી સી એ હોય તો અમે એને તો કદાચ અમે બક્ષી દઈએ સમાજને પૂછીને એ પણ એ મોટા ભાગે તો થાળે પડે એમ છે. એટલે એ બી ને સી એ જે છે એ વાત સરકાર સુધી જાય તો સરકાર એની રીતે વિચાર કરે, સ્વાભાવિક વિચાર કરે. આમ ચૂંટણીનું ટાણું છે, આપણા ઘરે મહેમાન આવવાના હોય તો આપણે ગમે એમ કરીને ઘરને ચોખ્ખું ચણાક રાખીએ અને ઘરના ઝઘડાને 2 મિનિટ તો આપણે ધરમી જ દઈએ, આ એના જેવો અવસર છે. એટલે કદાચ ભાજપ આવું કરે એવું માનવાને કારણ છે. આશા રાખીએ કે જે આપ કહી રહ્યા છો એવું કઈ જોવા મળે, આપણે કઈ રીતે સોલ્યુશન આવે છે તે પણ જોઈએ, અને 14મી તારીખે જે મહાસંમેલન છે રાજકોટમાં એ પણ જોઈએ કે એની અંદર કેટલા લોકો આવે છે અને શું વાત મૂકવામાં આવે છે. આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર. તો આપને અમારો આ રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.